ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી લગભગ 15% છે. એમાંની મોટાભાગની વસ્તી દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. વસ્તી દક્ષિણ ગુજરાતના નાના શહેરી વિસ્તારોમાં લગભગ અડધી અને મોટા શહેરી વિસ્તારમાં 2% જેટલા રહે છે. જેને લઈને વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 બેઠકો તેમના માટે અનામત છે. આ બેઠક ઉપરાંત અન્ય બેઠકો પર પણ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે. અનામત બેઠકો ઉપરાંત લગભગ 50 બેઠકો પર પક્ષના ઉમેદવારની હાર જીત પણ તે નિર્ણાયક સાબિત થાય છે. 12 ઓક્ટોબરથી ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા કાઢી, પરંતુ તેમ છતાં આદિવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને આદિવાસી સમાજ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ જ નારાજ છે. ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા લગભગ 15% છે અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં છે તેમની, જેમાંથી 182 જે વિધાનસભાની સીટો છે તેમાંથી 27 સીટો પર તે આરક્ષિત છે. અને આ સીટો સિવાય પણ અન્ય સીટો પર પણ તે આદિવાસી સમુદાય ખૂબ જ મહત્ત્વનો રોલ અદા કરી શકે છે. તેના વગર બીજી 50 સીટો પર કઈ ઉમેદવાર હાર જીત થશે તેનો નિર્ણય પણ આદિવાસી સમાજ કરતો હોય છે. ત્યારે આદિવાસી સમાજની 27 સીટો તો આરક્ષિત છે, તે સિવાયની 50 સીટો પર તેની અસર થતી હોય છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીની સામે આદિવાસી સમાજ નારાજ છે. અને આજે આંદોલન સ્વરૂપે તેઓ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજને સક્રિય ભૂમિકામાં લાવવા અને આદિવાસી સમાજની સાથે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે તેમને આદિવાસી સમાજના વોટરનો ઉપયોગ કરી શકે તેના માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમાં તેમને સફળતા ન મળી. ગુજરાતની અંદર આદિવાસીઓની સંખ્યા લગભગ 15% છે, જે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં છે, અને 182માંથી 27 સીટો તેમના માટે આરક્ષિત કરવામાં આવેલી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી આદિવાસી સમુદાયથી આવતા હતા, અને જેને લઈને તે વખતે તુષાર ચૌધરીએ પણ સ્વયં પોતાની જાતે પ્રમુખ આદિવાસી નેતા તરીકે સ્થાપિત કર્યા છે. તે સિવાય આદિવાસીમાં અનંત પટેલ પણ ખૂબ જ મહત્ત્વનો રોલ અદા કરી શકે છે. જે કોંગ્રેસનું વર્ચસ્વ છે, 1990માંથી લઈને જનતા દળ પાસેથી મંડલ કમંડલની રાજનીતિનો દોર શરૂ થયો, ત્યારથી ભાજપના મતદાતાઓ જેમ જેમ વધારો થતો ગયો તેમ 1995માં સફળતા પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં આવી, પરંતુ આદિવાસી સમાજ એટલો એક્ટિવ છે અને આદિવાસી સમાજે ને રાજી કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બનાવ્યા છે અને તેનો લાભ મેળવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 75 વર્ષ બાદ પણ આદિવાસી સમુદાય વંચિત છે અને જેને લઈને તેઓ હાલમાં રેલી કાઢી રહ્યા છે. આદિવાસીઓની પ્રાથમિક જરૂરિયાતો શું છે, તેમને રહેવાનું કેવું છે, તેઓ કઈ રીતે રહી શકે છે, અને તેની અસર પરિણામ પર પડવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ભાજપના નેતા યજુવેન્દ્ર દુબે જણાવ્યું કે 11 દિવસ આ યાત્રા ચાલવાની છે, જેમાં ભાજપ 120 જનસભાઓ, 358 સ્વાગત સભાઓ કરશે અને આદિવાસી સમુદાયને પ્રભાવિત કરવાની કોશિશ કરશે, પરંતુ આદિવાસી સમુદાય પ્રભાવિત થાય તેવું જોવા મળતું નથી. હાલમાં જ આદિવાસી સમુદાયની મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આદિવાસી સમાજના આનંદ પટેલ ઉપર જે હુમલો કરવામાં આવ્યો, જેને લઈને ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો, અને આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે, જેને લઈને 27 વત્તા 50 સીટો પર સીધી અસર, હારજીતનો મદાર આદિવાસી સમુદાય છે. ત્યારે આદિવાસી સમુદાયનો વિરોધ એ ભાજપ માટે કપરા ચઢાણ હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આદિવાસી સમાજની જે સુરક્ષિત સીટોની સાથે સાથે આદિવાસી સમુદાય અન્ય સીટો 50 પર પણ અસર કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં વધુ રસપ્રદ રહે તેવી શક્યતા છે. કોંગ્રેસ મજબૂત આદિવાસી સમાજમાં દક્ષિણ ગુજરાત તરફ જોવા મળી રહી છે અને કોંગ્રેસને તે સીટો મળે તેવી શક્યતા સેવાઈ રહી છે, પરંતુ તેમ છતાં પણ આદિવાસી સમુદાયમાં સેંધ મારવા માટે ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું છે અને ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. જે 12 ઓક્ટોબરથી શરૂ થયેલી ગૌરવ યાત્રા આદિવાસી સમુદાયમાં પણ ફરશે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આદિવાસી સમુદાય ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહી છે તે શું અંત સુધી કરતી રહેશે, અને તેના જે મતદારો છે તે મતદારોમાં એક સૂત્રતા જળવાઈ રહેશે અને આદિવાસી સમુદાય એક સાથે એક
એક બની, નેક બની અને મતદાન કરી અને તમામ પાર્ટીઓને તેની સામે કેવી રીતે રણનીતિ ઘડવી તે રણનીતિને ખુલ્લી પાડવાની પ્રક્રિયામાં કોંગ્રેસ મેદાનમાં રહે તેવી શક્યતા સેવાઈ રહી છે।